છોટાદેપુર તાલુકાના ચીસાડીયા જિલ્લા પંચાયત મત વિસ્તારમાં આવતા ગામોમાં છેલ્લા બે અઠવાડિયાથી વીજ કનેક્શન ન મળવાથી લઈને જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર તાલુકાના ચિસાડિયા જિલ્લા પંચાયત મત વિસ્તારમાં આવતા ગામોમાં છેલ્લા બે અઠવાડિયાથી વીજ કનેક્શન ન મળવાથી લઈને ચિસાડિયા જિલ્લા પંચાયત સદસ્ય ગુમાનભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ચિસાડિયા જિલ્લા પંચાયત મત વિસ્તારમાં આવતા ધમોડી બેડવી અને ગામ એમ મળી કુલ ત્રેવીસ ગામોમાં વીજ કનેક્શન ન મળવાથી લઈને જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણને આવેદનપત્ર આપી તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે આજરોજ મારી ચિસાડિયા જિલ્લા પંચાયત મત વિસ્તારમાં આવતા ગામડાઓમાં છેલ્લા બે અઠવાડિયાથી વીજ પુરવઠો નિયમિત આવતો નથી એ સંદર્ભે આજે અમે તમામ ગ્રામજનોએ કલેક્ટર મેડમ શ્રીને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે એમાં દેવહાટ દીવહાટ ફીડરમાં આવતા ગામડાઓમાં નિયમિત વીજળી મળતી નથી અને કેટલાકને વીજ કનેક્શન મળેલા નથી અને કેટલાક જગ્યાએ પોલ પણ રોપેલા નથી તો એ બાબતે અમે તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા મોરચાના કોષાધ્યક્ષ અશોકભાઈ સરપંચ શ્રી વિશાનભાઈ અને અમે ગ્રામજનો તમામ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર મેડમશ્રીએ તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને કાર્યવાહી કરવા અમને જણાવેલ છે રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર